सीबीआई ने स्पेशल कोर्ट ना जज साहेब है बाबरी ध्वंस ना आरोपनामा हेतर जे विश्व हिंदू परिषद अने भारतीय जनता पार्टी ना अग्रणी नेताओ ने ऊपर केस दाखल करवामा आवेलो तेनो चुकाडो जे आप्यो छे ए खूब ज आवकारदायक छे। हूँ ए चुकादाने आवकारू छू अने आनंदनी लागणी अनुभव छू। राम जन्मभूमि मुक्ति आंदोलन साथे हूँ 1988 જોડાયેલો હતો। 1988 શિલાપૂજન કર્યું। શિલાપૂજન કર્યા પછી શિલામાં પ્રાણ પૂરવા માટે યજ્ઞ કર્યા અને એ બધી શિલા અયોધ્યા મુકામે મોકલી આપી। ત્યાર પછી 1990 અયોધ્યા બાબરી ધ્વાચા ઉપર જઈને મેં ભગવો ધ્વજ પણ લહેરાવેલો। એટલે મારી આત્મીયતા જોડાયેલી છે આ આંદોલન સાથે અને મૂળ આંદોલનથી હું જોડાયેલો છું। 1992 આ બાબરી ધાચાને નિરસ્ત કરવામાં આવ્યો તે અંગેનો આ કેસ દાખલ થયેલો હતો। એમાં બધા નિર્દોષ છૂટ્યા છે એ ખૂબ જ આનંદની લાગણી છે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો જ્યારે આવ્યો ત્યારે પણ મેં આનંદ અને ઉત્સાહ થી ફટાકડા ફોડેલા, આતશબાજી કરેલી, મીઠાઈ વેચેલી અને ત્યાર પછી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ થઈ તે માટે મેં 1 કિલો ચાંદી, 1 તોલો સોનું, હીરા, માનેક અને 9 ગ્રહ રામજી મંદિરમાં પૂજા કરીને આ ભૂમિપૂજન અને શિલાન્યાસમાં વપરાય એના માટે મેં મોકલી આપ્યા અને જે દિવસે શિલાન્યાસ ને ભૂમિપૂજન થયું તે દિવસે પણ ખૂબ જ ઉત્સાહથી ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી હતી। અને આજે સીબીઆઈના જજ સાહેબે ચુકાદો આપીને તમામ આંદોલનકારી નેતાઓને નિર્દોષ છોડ્યા છે તેથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। આખા હિન્દુસ્તાનના તમામ ભારતીયો આ લાગણી અનુભવે છે અને ખૂબ જ સારો ચુકાદો આવ્યો છે એને આવકારું છું। કારણ કે હવે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન પૂર્ણ થયું છે। ભગવાન રામચંદ્રજી ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે એનો આખા હિન્દુસ્તાનની જનતા ઉત્સવથી આનંદથી ઉજવણી કરે છે। તે જ પ્રમાણે મેં પણ ગઈકાલ આજે ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને આનંદ ઉત્સવ મનાવ્યો છે।